ભૂકંપના પર્યાય બની ચૂકેલા કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાઓ આવતા રહે છે, ત્યારે ગુરુવારની મધ્યરાતના 3:25 ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જે બાદ આજરોજ સવારે 9:12 એ જ વિસ્તારના 2.8 તીવ્રતા સાથે ધરાધ્રુજી હોવાનું ગાંધીનગર સ્થિત સિમ્બોલોજી કચેરી ખાતે નોંધાયું છે. તે લગાતાર આવતા રહેતા આફ્ટરશોકના કારણે કચ્છમાં ધરાધ્રુજવાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહ્યો છે. કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવે છે, ખાસ કરીને વાગવડ ફોર્ટ લાઇન ઉપર આંચકાની સંખ્યાઓ વિશેષ નોંધાતી રહી છે. જોકે સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકાઓથી આસપાસ જિલ્લાની સમાંતર ભૂકંપના આંચકાઓ વિશેષ રૂપે આવતા રહે છે. આજરોજ સવારે 9:12 નેરગામ નજીક વધુ 1.9 તીવ્રતાનો આંચકો નોંધાયો છે, જે વાગડ ફોલ્ટ લાઇનમાં ભૂગર્ભીય ગતિવિધિને સાબત કરે છે. જોકે સામાન્ય આંચકાઓ મોટા આંચકાઓને નિવારતા હોય છે. ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે પણ ધ્રજા ધુજી હતી, તો આ પૂર્વે ગત 17 ખાવડા નજીક 3.3 અને તાલુકા 5 દુધોઈથી 26 કિલોમીટર દૂર રણ સરહદે 3.2 તીવ્રતા ધરાવતો આફ્ટર શોક નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.